आगामी विधानसभा पेटा चूंटणी में अबड़ासा मत विस्तार मतदारों शू मिजाज है ते जाणीए। હું હેમંત મહેતા નખત્રાણા આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર અમે અમારા મતનો ઉપયોગ કરી અને જે પણ વિજયી થાય તે ઉમેદવાર પાસે અમે એટલી અપેક્ષા રાખીએ કે અમારા નખત્રાણા ગામના અને એવું લાગે છે કે જે બસ સ્ટેશન ઉપર પાપડી છે જે દર વરસાદે આપણે ત્યાં વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે, પાણીનો વહેણ બહુ વહે છે, તો ત્યાં એક કુલીઓ બને અને વાહન વ્યવહાર વરસાદની અંદર પણ ચાલુ રહે તો અમે ઈચ્છીએ કે એ ભૂલીઓ બને। અમારા નેતા કોઈ પણ હોય અમારા નખત્રાણાની અંદર જે પણ ચૂંટાઈને આવે એ અમારા પ્રશ્નોનો હલ કરે અને નખત્રાણા ગામનો વિકાસ કરે એવી અમે અપેક્ષા રાખીએ। નીતિનેલ ઠક્કર, નખત્રાણા વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલો છું। અત્યારે અબડાસા મત વિસ્તારની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિસ્તારને જાગૃત ધારાસભ્યની જરૂર છે। હર હંમેશ જે ધારાસભ્ય મળ્યા છે એ સરકારની વિરુદ્ધના જ હોય છે, સત્તાપક્ષનો ધારાસભ્ય ક્યારેય મળ્યો નથી। હવે ધારાસભ્ય એવા મળે જે જાગૃત હોય અને અમારા વિવિધ પ્રશ્નોને હલ કરે। અમારે ખાસ કરીને કોલેજને ગ્રાન્ટેબલ કરવાનો મેઇન પ્રશ્ન છે, નખત્રાણાનો સડકતો પ્રશ્ન ગટરનો છે, બસ સ્ટેશનની પણ લોલીપોપ આપવામાં આવી પણ કાર્ય પણ પૂરું થતું નથી। આવા ઘણા બધા પ્રશ્નો છે જે જાગૃત રહી અને સરકાર સુધી પહોંચાડે અને એ પ્રશ્નો હલ કરે એવા જાગૃત ધારાસભ્યની અમને જરૂર છે। દિનેશ કાંતિલાલ જોશી, હાલમાં જે ચૂંટણી આવી રહી છે તેમાં અબડાસાની ઓછીથી આપણા પાસે ચૂંટણી આવી અને બે વર્ષ માટે આ ચૂંટણીનો પિરિયડ ગાળો રહેશે અને એની વચમાં અબડાસા માણસોની તાસીર, આપણે મતદારોની તાસીર, એ તાસીર એ ટાઈપની છે કે જે સત્તા પક્ષમાં હોય, સત્તા ઉપર હોય એને ક્યારેય વોટ નથી આપતી, એટલે કાયમી વિરોધ પક્ષમાં બેસનારી પાર્ટીને જ અબડાસો બેસાડે છે, જેનું અનેક કારણોથી અબડાસાના કામો વચિત રહી જાય છે। કોલેજનું કામ છે, રોડના કામ છે, પુલ અને એસટી બસનો સ્ટેશનથી કરીને એવા મોટા મોટા કામો જે આપણે ગ્રાન્ટો નથી મળતી એ અબડાસા આમ દોઢ ડાયકો થયો વિરોધ પક્ષમાં બેસનારો બેસાડે છે ત્યારે આપણે કોઈ ગ્રાન્ટો નથી મળતી ને આપણે અબડાસાને સેન્ડ કરવાનો ઘણો વારો આવે છે। હાલમાં આપણે જોઈએ નેતા તો એક વસ્તુ ખાસ જોવાની છે કે નેતા આપણે કેવા ટાઈપના જોઈએ, ત્યારે પણ એક વસ્તુ તો ખાસ જોવાની છે લોકશાહીમાં કે વિરોધ પક્ષ પણ મજબૂત જોઈએ, કારણ વિરોધ પક્ષ જ્યાં સુધી લોકશાહીમાં મજબૂત ન હોય ત્યાં સુધી આપણી લોકશાહી કહેવાય નહીં। એટલે હાલમાં જે બધું ચાલી રહ્યું છે કે ભાઈ વિરોધ પક્ષ પણ નબળું પડતું જાય એ પણ લોકશાહી માટે પણ સારું નથી, એટલે આપણા નેતા હાલમાં આપણા અબડાસાને વિકાસ કરી શકે એવા સક્ષમ હોવા જોઈએ। વિકાસ આપણા નખત્રાણાના વિકાસની વાત કરીએ તો નખત્રાણાના તાલુકા અબડાસાના વિકાસો તો ડેમોના વિકાસો છે, કોલેજના લાંબો ટાઈમથી અબડાસા આખા વિસ્તારમાં કોલેજ માટે ગ્રાન્ટેબલ કોલેજ થવી જોઈએ, એના જે એસટી બસ સ્ટેશનના વિકાસો છે અને એવા નાના મોટા અમુક ઉદ્ઘાટનો પણ નથી થયા અમુક કોરોનાના ટાઈમે, અને કોરોના ટાઈમ 190માં હમણાં જોવાનું આવે તો એક જ કોઈક નેતા ભાગે જ નહીં પાઓ બહાર નીકળ્યા અને પબ્લિકને સંપર્કમાં રહ્યા, તો આજે પબ્લિક પણ પૂછવાની છે કે આ ટાઈમે તમે હવે આવો છો તો આ કોરોના 190માં તમે કોઈ પણ પબ્લિક સામે કોઈ પણ નેતા શા માટે ના આવ્યા એ પણ એક પ્રશ્ન અમને જનરલ પબ્લિક બધી પૂછે છે, અમે સેવામાં રહેતા ત્યારે પણ આ પ્રશ્ન પૂછ્યા ભાઈ કાયમી કોઈ નેતા શા માટે નથી આવતા। અમારા હાલના પ્રશ્નો જોઈએ તો હાઈવે પ્રશ્ન છે અને બાયપાસનો પ્રશ્ન તો ખાસ છે, નખત્રાણા માટે બાયપાસનો પ્રશ્ન એટલો મોટો છે કે વર્ષોથી દોઢ ડાયકાથી થઈ ગયું, દોઢ ડાયકાથી આ પ્રશ્નનો ચર્ચા જ થાય છે, રાજકીય મેટર થાય છે। આજે જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ